સુરત કોર્પોરેશનના લિંબાયત ઝોનમાં અનવરનગર ઝુંપડપટ્ટીને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી પરંતુ સ્થાનિક અગ્ર અસરગ્રસ્તોના વિરોધના કારણે આ કામગીરી શરૂ કરવામાં આવી ન હતી જો કે આજે સવારથી જ સુરત મહાનગરપાલિકા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાલિકાની નોટિસ બાદ સ્થાનિકો દ્વારા ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ પાલિકાએ ભૂતકાળમાં સ્લમ ફ્રી સિટી માટે ઝૂંપડા દૂર કરીને આવાસ આપવામાં આવ્યા છે તેવી જ રીતે આ અસરગ્રસ્તોને આવાસ આપવામાં આવે તે પ્રકારની માંગણી કરી હતી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે તો અસરગ્રસ્ત અને પાલિકા વચ્ચે ઘર્ષણ થાય તેવી શક્યતા હતી તેથી પાલિકા તંત્રને રજૂઆત કરનારા અસરગ્રસ્તોને વિવિધ આવાસ યોજના હેઠળ આવાસ આપવા માટે બાંયાંધરી આપી હતી જેના પગલે અસરગ્રસ્તો ડિમોલિશનનો વિરોધ કરવાના બદલે સહયોગ આપવાની તૈયારી બતાવી હતી ત્યારબાદ આજે મહાનગરપાલિકા લિંબાયત ઝોન ટાઉન પ્લાનિંગ વિભાગ અને સલાબતપુરા પોલીસ સ્ટાફની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડિમોલિશનની કામગીરીમાં અત્યાર સુધી કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી તેથી પાલિકા તંત્રને રાહત થઈ છે